આંકડા મદદની 2024 120 માર્ચની તૈયારી અર્થશાસ્ત્ર ભાગ 3 આ સિરીઝનો અગાઉનો વિડીયો યુટ્યુબ પર જોઈ શકો છો. આ વિડીયોમાં અર્થશાસ્ત્ર પાયાના ખ્યાલો ભાગ 3 ગિફન વસ્તુ અર્થશાસ્ત્રમાં અગત્યનો ખ્યાલ રોબર્ટ ગિફન દ્વારા આ કન્સેપ્ટ આપવામાં આવેલો છે. સામાન્ય રીતે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે, પરંતુ ગિફન વસ્તુ એવી છે જેમાં વસ્તુની કિંમત અને માંગ વચ્ચે સમસંબંધ જોવા મળે છે. આને માંગના નિયમનો અપવાદ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે નીચા ખર્ચની આવશ્યક વસ્તુઓમાં આવું જોવા મળે છે. રોબર્ટ ગિફને આપેલું ઉદાહરણ સમજીએ. ધારો કે જીવન જરૂરિયાતવાળી વસ્તુ બ્રેડ છે. વિદેશના સંદર્ભમાં આ ઉદાહરણ છે. તો આ વસ્તુનો મોટો હિસ્સો લોકો ખરીદતા હોય છે. બીજી બાજુ ઉચ્ચ ગુણવત્તાવાળી અથવા તો સારી ગુણવત્તાવાળી વસ્તુ પાછળ લોકો ઓછા પૈસા વાપરશે, કારણ કે લોકોની ખરીદ શક્તિ પ્રમાણમાં ઓછી હોય છે, અથવા ગરીબ વર્ગ છે તેમને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ પોસાતી નથી. તો આ રીતે જ્યારે આ વસ્તુ બ્રેડ એટલે કે જીવન જરૂરિયાતવાળી વસ્તુની કિંમત વધે છે, પરંતુ તેની માંગ ઘટવાને બદલે વધે છે, કારણ કે મોટો સમૂહ તેની ખરીદી કરે છે. તો આ ઉદાહરણમાં બ્રેડ એ ગિફન વસ્તુ કહેવામાં આવે છે. ગિફન વસ્તુની અંદર માંગ રેખા આવી રીતે જોવા મળે છે, ધન ઢાળવાળી. સામાન્ય રીતે માંગ રેખા ઋણ ઢાળવાળી હોય છે, જેમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે. આવી રીતે ઋણ ઢાળ હોય છે, પરંતુ અહીં ગિફન વસ્તુમાં માંગ રેખા ધન ઢાળવાળી જોવા મળે છે. માંગ વિધેયનો ખ્યાલ. માંગ વિધેય એટલે વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળો, આ બંને વચ્ચેનો કાર્યકારણ અથવા વિધેયાત્મક સંબંધ. તેને આવી રીતે દર્શાવી શકાય છે, અહીં દર્શાવેલ છે તે પ્રમાણે. તો તેમાં જુદા જુદા પરિબળો આવી જાય છે અને બીજી બાજુ માંગ આવી જાય છે. સીએનજીનું માંગ વિધેય એક કાલ્પનિક સમીકરણ છે, તેને આવી રીતે દર્શાવી શકાય છે. માંગ, કિંમત, ગ્રાહકની આવક અને કારની કિંમત, આવા પરિબળોને ધ્યાનમાં લઈને અહીં સીએનજીનું માંગ વિધેય દર્શાવેલું છે. માત્ર કિંમતને ધ્યાનમાં લઈને તેને આવી રીતે દર્શાવી શકાય છે. માંગમાં વિસ્તરણ અને સંકોચન. અન્ય પરિબળો યથાવત એટલે કે સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં જે ફેરફાર થાય છે તેને માંગનું વિસ્તરણ અથવા સંકોચન કહેવામાં આવે છે. અહીં અન્ય પરિબળો યથાવત રહે છે અને વસ્તુની કિંમતના ફેરફારના કારણે માંગમાં ફેરફાર જોવા મળે છે. આકૃતિ વડે આ રીતે આ બાબત દર્શાવી શકાય છે. અહીં વસ્તુની માંગ અને વસ્તુની કિંમત દર્શાવેલી છે. DD એ માંગ રેખા છે. A થી B ભાગ માંગનું સંકોચન દર્શાવે છે અને A થી D ભાગ માંગનું વિસ્તરણ દર્શાવે છે. અહીં એક જ માંગ રેખા જોવા મળે છે. માંગમાં વધારો અને ઘટાડો. વિસ્તરણ અને સંકોચનને મળતો આવતો ખ્યાલ માંગમાં વધારો અને ઘટાડો. વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના કારણે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેને માંગમાં વધારો ઘટાડો કહે છે. અહીં આકૃતિમાં દર્શાવેલું છે. D1 મૂળ માંગ રેખા છે. ડાબી બાજુ જતા માંગમાં ઘટાડો થાય છે અને જમણી બાજુ જતા માંગમાં વધારો જોવા મળે છે. પુરવઠાનો નિયમ. અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની
કિંમત વધતા વસ્તુના પુરવઠાનું વિસ્તરણ થાય છે અને કિંમત ઘટતા પુરવઠાનું સંકોચન થાય છે. તો આ રીતે વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સમસંબંધ જોવા મળે છે, જેને પુરવઠાનો નિયમ કહે છે. પુરવઠાના નિયમ માટે કેટલીક ધારણાઓ અથવા શરતો જરૂરી છે. ઉત્પાદનના સાધનોની કિંમત, ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજી વગેરે પરિબળો યથાવત અથવા સ્થિર રહે છે. આકૃતિ અને અનુસૂચિ વડે સમજૂતી. અહીં વસ્તુ સફરજન, કિંમત અને તેનો પુરવઠો દર્શાવેલો છે. જુદા જુદા બિંદુઓ અહીં દર્શાવેલા છે કિંમત અને પુરવઠાના સંદર્ભમાં, એ બી સી ડી. તો તેને જોડવાથી આ રીતે પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે, જે ધન ઢાળ ધરાવે છે, કિંમત અને પુરવઠા વચ્ચે સમસંબંધ દર્શાવે છે. વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠો. કોઈ એક ઉત્પાદક કે પેઢી દ્વારા બજારમાં જે પુરવઠો વેચવા માટે મૂકવામાં આવે છે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે. જ્યારે ઉત્પાદકો અથવા પેઢીના સમૂહ દ્વારા જે પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેને બજાર પુરવઠો કહે છે. પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન. તો માંગમાં વિસ્તરણ અને સંકોચનની જેમ અહીં પણ અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત, તેમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે ફેરફાર થાય છે તેને પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન કહેવામાં આવે છે. તેને અનુસૂચિ અને આકૃતિ વડે આ રીતે દર્શાવી શકાય છે. અહીં એસ એસ પુરવઠા રેખા છે. એ બિંદુથી ડાબી બાજુ જતાં પુરવઠાનું સંકોચન દર્શાવી શકાય છે અને જમણી બાજુ પુરવઠાનું વિસ્તરણ દર્શાવી શકાય છે. પુરવઠામાં વધારો અને ઘટાડો. કિંમત સિવાયના અન્ય પરિબળો અથવા પરિબળ, તેમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે ફેરફાર થાય છે તેને પુરવઠામાં વધારો અથવા ઘટાડો કહેવામાં આવે છે. તો અહીં કિંમત સિવાયના જે પરિબળો છે તે મહત્વની ભૂમિકા ભજવે છે. તેમાં ઉત્પાદન ખર્ચ, ઉત્પાદનના સાધનોની કિંમત, અન્ય વસ્તુની કિંમત, સરકારની નીતિ વગેરે પરિબળોનો સમાવેશ થાય છે. બીજું કે અહીં મૂળ પુરવઠા રેખા તેનું સ્થાન બદલે છે. આકૃતિ અને અનુસૂચિ વડે સમજીએ. તો અહીં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં જોઈ શકો છો, મૂળ પુરવઠા રેખા એસ વન, ડાબી બાજુ જતાં પુરવઠામાં ઘટાડો છે અને જમણી બાજુ જતાં પુરવઠામાં વધારો છે. તો આ રીતે પુરવઠામાં વધારો અને ઘટાડો દર્શાવી શકાય છે. સમતોલ કિંમત. જે કિંમતે માંગ અને પુરવઠો સરખા થતા હોય તેને સમતોલ કિંમત કહે છે. તો આ રીતે અહીં ડી માંગ રેખા છે, એસ પુરવઠા રેખા છે અને તે બંને ભેગી થાય છે, તેના આધારે કિંમત નક્કી થાય છે. માંગ અને પુરવઠામાં ફેરફાર અને સમતોલ કિંમત. પુરવઠો યથાવત રહે અને માંગમાં ફેરફાર થાય. તો પુરવઠો યથાવત રહે અને માંગ ધારો કે વધે છે તો જમણી તરફ નવી માંગ રેખા ઉદ્ભવે છે અને તેના આધારે સમતુલાનું બિંદુ ઉપરની તરફ જાય છે, એટલે કે સમતોલ કિંમતમાં પહેલાં કરતાં વધારો જોવા મળે છે. હવે ધારો કે માંગમાં ઘટાડો થાય તો માંગ રેખા, નવી માંગ રેખા ડાબી બાજુ ખસે છે અને આ રીતે કિંમત ઘટે છે. માંગ યથાવત રહે અને પુરવઠામાં ફેરફાર થાય. ધારો કે પુરવઠો વધે છે તો આ રીતે નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવે છે અને કિંમત પહેલાં કરતાં ઘટે છે. પુરવઠો ઘટે તો નવી માંગ રેખા આ રીતે ડાબી બાજુ તરફ મળે છે અને કિંમત પહેલાં કરતાં વધે છે. તેવી જ રીતે બંને પરિબળમાં સમાન ફેરફાર. ધારો કે માંગમાં વધારો થાય છે
બીજી બાજુ પુરવઠામાં પણ તેના જેટલો જ વધારો થાય છે. તો આ રીતે વસ્તુની કિંમત તેમાં કોઈ ફેરફાર થતો નથી, સમતોલ કિંમત યથાવત જોવા મળે છે. અન્ય મુદ્દાઓ પણ લઈ શકાય છે, દાખલા તરીકે માંગમાં વધારો થાય છે, બીજી બાજુ પુરવઠામાં તેના કરતાં ઓછો વધારો થાય છે, તો આ રીતે સમતુલાનું બિંદુ આવશે અને કિંમતમાં વધારો જોવા મળશે. તેવી જ રીતે માંગમાં વધારો થાય છે, તેની સામે પુરવઠો વધુ પ્રમાણમાં વધતો હોય તો કિંમતમાં ઘટાડો જોવા મળશે. નમૂનારૂપ MCQ. પ્રશ્ન: ગિફન વસ્તુ માટે શું સાચું છે? સામાન્ય રીતે નીચા ખર્ચની આવશ્યક વસ્તુઓ હોય છે, મોજશોખની વસ્તુઓ હોય છે, તેની માંગરેખા ધન ઢાળવાળી હોય છે. તો ગિફન વસ્તુના સંદર્ભમાં ત્રણેય મુદ્દા તપાસીએ. સામાન્ય રીતે નીચા ખર્ચની આવશ્યક વસ્તુઓ હોય છે તો તે બાબત સાચી છે, મોજશોખની વસ્તુઓ હોય છે તો તે બાબત ગિફન વસ્તુને લાગુ પડતી નથી, માંગરેખા ધનઢાળવાળી હોય છે તો તે બાબત સાચી છે, ગિફન વસ્તુને લાગુ પડે છે. તો આ રીતે વિકલ્પ 1 અને 3, આ બે વિકલ્પ સાચા છે, એટલે કે સી જવાબ આવશે. પ્રશ્ન: કિંમત અને માંગનો ચલ તરીકે ઉપયોગ કરીને માંગ વિધેય કઈ રીતે દર્શાવી શકાય? તો અહીં જુદા જુદા માંગ વિધેય દર્શાવેલા છે. તો વિકલ્પ 1 માંગ વિધેય તેવી રીતે દર્શાવી શકાય છે, વિકલ્પ 2 અને 3 એ લાગુ પડશે નહીં, કારણ કે પ્લસની નિશાની છે. તો આ રીતે માત્ર 1, એટલે કે એ વિકલ્પ સાચો જવાબ છે. પ્રશ્ન: માંગમાં વિસ્તરણ અને સંકોચન સંદર્ભે શું સાચું છે? વસ્તુની કિંમતમાં ફેરફારને લીધે માંગમાં વિસ્તરણ અને સંકોચન થાય છે, ગ્રાહકની આવકમાં ફેરફારને લીધે માંગમાં વિસ્તરણ અને સંકોચન થાય છે, ટેકનોલોજીમાં ફેરફારને લીધે માંગમાં વિસ્તરણ અને સંકોચન થાય છે. તો ત્રણેય વિકલ્પ તેની અંદર વસ્તુની કિંમતમાં જે ફેરફાર છે તેને લીધે માંગમાં વિસ્તરણ અને સંકોચન થાય છે. આવક અને ટેકનોલોજી આ બે પરિબળ લાગુ પડતા નથી, એટલે માત્ર 1, એટલે કે એ જવાબ એ સાચો જવાબ છે. પ્રશ્ન: નીચેનામાંથી સાચું અથવા સાચા વિધાન જણાવો. વસ્તુનો પુરવઠો યથાવત રહે અને માંગ વધે તો કિંમત ઘટે છે, વસ્તુની માંગ યથાવત રહે અને પુરવઠો વધે તો કિંમત ઘટે છે, વસ્તુની માંગ અને પુરવઠાના ફેરફારની અસર કિંમત પર થતી નથી. પહેલું વિધાન તપાસીએ. વસ્તુનો પુરવઠો યથાવત રહે અને માંગ વધે તો શું થાય? તો આ રીતે માંગ અને પુરવઠો, માંગમાં વધારો થાય તો સમતુલાનું બિંદુ ઉપરની તરફ જશે, કિંમત ઘટશે નહીં પરંતુ વધશે, તો પહેલું વિધાન લાગુ પડશે નહીં. બીજું વિધાન તપાસીએ. માંગ યથાવત રહે અને પુરવઠો વધે, તો માંગ અને પુરવઠો આ રીતે દર્શાવી શકાય છે. પુરવઠો વધે એટલે કે જમણી બાજુ નવી પુરવઠા રેખા, તો આ રીતે સમતુલાનું બિંદુ નીચેની તરફ જશે, એટલે કે કિંમતમાં ઘટાડો થશે, તો બીજું વિધાન એ સાચું છે. ત્રીજું વિધાન: વસ્તુની માંગ અને પુરવઠાના ફેરફારની અસર કિંમત પર થતી નથી. તો અહીં કિંમત પર અસર થાય છે, તેથી આ વિધાન સાચું નથી. તો આ રીતે માત્ર બીજું વિધાન સાચું છે, એટલે કે બી વિકલ્પ એ સાચો જવાબ થશે. વિડીયોનો સારાંશ, મુખ્ય મુદ્દાઓ: ગિફન વસ્તુ જેમાં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે સમસંબંધ જોવા મળે છે, માંગ વિધેય એટલે વસ્તુની માંગ અને માંગને અસર કરતા પરિબળો વચ્ચે વિધેયાત્મક સંબંધ, માંગમાં વિસ્તરણ અને સંકોચન, અન્ય પરિબળો યથાવત રહે
અને વસ્તુની કિંમતના ફેરફારના કારણે એક જ માંગરેખા પર જે ફેરફાર જોવા મળે છે તેને માંગમાં વિસ્તરણ અને સંકોચન કહે છે, અને માંગમાં વધારો અને ઘટાડો એટલે અન્ય પરિબળોના કારણે માંગરેખા જે સ્થાન બદલે છે તેને માંગમાં વધારો અને ઘટાડો કહેવામાં આવે છે. પુરવઠાનો નિયમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સમસંબંધ દર્શાવતો નિયમ. પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન વસ્તુની કિંમતમાં ફેરફાર થવાના કારણે એક જ પુરવઠા રેખા પર જે ફેરફાર નોંધાય છે તેને વિસ્તરણ અને સંકોચન કહે છે. તેવી જ રીતે અન્ય પરિબળોના કારણે પુરવઠા રેખા સ્થાન બદલે છે તો તેને પુરવઠામાં વધારો અને ઘટાડો કહે છે. સમતોલ કિંમત, જ્યાં વસ્તુનો પુરવઠો અને વસ્તુની માંગ બંને સરખા થાય છે તેના આધારે કિંમત નક્કી થાય તેને સમતોલ કિંમત કહે છે. માંગ અને પુરવઠામાં ફેરફાર થાય છે તો કિંમતમાં પણ ફેરફાર જોવા મળે છે. માંગ વધે તો સમતોલ કિંમત વધશે, માંગ ઘટે તો સમતોલ કિંમત ઘટશે. તેવી જ રીતે પુરવઠાને પણ સમજાવી શકાય છે. પુરવઠો વધે તો સમતોલ કિંમત ઘટશે અને પુરવઠો ઘટશે તો સમતોલ કિંમત વધશે.